bien. આપણે સપ્ટેમ્બર મહિનામાં જે ગુજરાત સરકાર તરફથી જે સફાઈ અભિયાન ચાલે છે તે અંતર્ગત આજે શૌચાલય સફાઈ દિન છે. આપણે ઘરે ઘરે શૌચાલય સરકારનો હેતુ છે. દરેક વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરે એટલે કે સંડાસનો ઉપયોગ કરે, ખુલ્લામાં ન બેસતા શૌચાલયનો ઉપયોગ કરે. પણ એ પાછું શૌચાલય કેવું હોવું જોઈએ એ પણ જરૂરી છે. એના માટે સરકાર છે એ સબસિડી આપે, બીજી સહાય કરે. તો શૌચાલયના ફાયદા ક્યાં છે? ટીવીની અંદર એના બધા જાહેરાતો આવે છે કે ભાઈ શૌચાલય ઘરે હોવાથી ઘરના દરેક સભ્યોને એનો ફાયદો મળે, શૌચાલય આપણું સ્વચ્છ હોવું જોઈએ. સંડાસ શૌચાલય ગયા પછી એમાં પૂરેપૂરું પાણી નાખવું જોઈએ અને પાણી નાખ્યા પછી એનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે. એને માટે થઈને ઘણા બધા આરોગ્યને લગતા આપણને ફાયદા થાય છે. ખુલ્લામાં સંડાસ પાણી જવાથી અનેક રોગ ઉત્પન્ન થાય અને એ જે માખી મચ્છર છે એ બીજે પણ રોગનો ફેલાવો કરે. એના કરતા આપણી ઘરે શૌચાલય હોય અને આપણે એનો યોગ્ય ઉપયોગ કરીએ તો અમુક રોગથી આપણે બચી શકીએ. એટલા માટે સરકાર પણ આપણને ઘણો બધો સહકાર આપે છે અને આપણી પણ એક નાગરિક તરીકે ફરજ છે કે આપણે પણ શૌચાલયનો ઉપયોગ કરતા થાય અને શૌચાલયની જાળવણી પણ કરતા થાય અને એ જાળવણી કર્યા પછી એ શૌચાલય છે એ સાચા અર્થમાં આપણને રોગમાંથી મુક્તિ અપાવે એવો સરકારનો હેતુ. બીજા કોઈ